जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय संस्कृत में पाठ 2 नो अभ्यास करवाना छे, जेनो शीर्षक छे यद भविष्य विनश्यति। यद भविष्य विनश्यति एटले के यद भविष्य एटले के जे भविष्य ने चिंता कर्या विना भविष्य में जे पण थवानुं छे ए भले थाय एम करीने कोईपण जातनो परिश्रम करतो नथी एवा जे माणसो जे छे तेनो हमेशा विनश्यति एटले विनाश थाय छे, एटले के यद भविष्य विनाश पामे छे। आ जे पाठ जे छे ए पाठ ए एक प्राणी कथा छे। आपणे जाणीए छे कि पंचतंत्र अने हितोपदेश आ बे जे प्राणीकथाना प्रसिद्ध ग्रंथों छे। तो आज पाठ जे छे ए पाठ पंचतंत्र अने हितोपदेश बन्ने प्राणीग्रंथमां ज जोवा मळे छे। पंचतंत्रना रचयिता विष्णु शर्मा छे, जेना प्रथम विभाग मित्र भेदमां આજે વાર્તા જે છે એ વાર્તા જોવા મળે છે। જ્યારે હિતોપ્રદેશના રચયિતા નારાયણ પંડિત છે અને હિતોપ્રદેશમાં કુલ 4 વિભાગ છે, તેમાંના ચોથો જે વિભાગ સંધિ જે છે એમાં આ વાર્તા જોવા મળે છે। તો સૌ પ્રથમ આપણે આ જે પાઠ જે છે એ પાઠનો કથા વસ્તુ જોઈશું। તો આ પાઠમાં 3 માછલાની વાત કરવામાં આવી છે। એક તળાવ હોય છે જેમાં 3 માછલા રહે છે, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય। ત્રણેય માછલા જે છે પોતાના નામ પ્રમાણે ગુણો ધરાવે છે। અનાગત વિધાતા એટલે ભવિષ્યનો વિચાર કરીને એ પ્રમાણે કાર્ય કરે છે। જ્યારે પ્રત્યુત્પન્નમતિ પ્રતિ ઉત્પન્નમતિ જ્યારે પણ કોઈ સમસ્યા આવી પડે ત્યારે એનો સમસ્યાનો સમાધાન લાવે તે પ્રત્યુત્પન્નમતિ। જ્યારે યદ ભવિષ્ય એટલે કે જે ભવિષ્યના સહારે બેસી રહે, નસીબના સહારે બેસી રહે છે, આ 3 માછલાની વાત છે। એક દિવસ એક તળાવમાં ઘણા બધા માછલા હોય છે, તો એ માછલા જે છે માછીમારોની નજર એ તળાવ પર પડે છે। તો એ તળાવ પાસે ઊભા રહી માછીમારો વાતચીત કરે છે કે આ જે તળાવ જે છે એ તળાવમાં ઘણા માછલાઓ છે, આજ સુધી આપણે આ તળાવને જોયું નથી, પરંતુ આજે તો એમ કે આપણો ભોજનની જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા થઈ ચૂકી છે, એટલે આવતીકાલે આવીને આપણે માછલાઓને પકડીશું અને મારી નાખીશું એમ। એટલે તળાવ પાસે ઊભા રહીને માછીમાર વાતચીત કરે છે। આ જે માછીમારોની જે વાતચીત જે છે એ પહેલાં ત્રે 3 જે માછલાઓ જે છે અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એ સાંભળે છે। હવે માછીમારો એમ કહીને જતા રહે છે કે આવતીકાલે આવીશું અને માછલા પકડી લઈ જઈશું। તો આ સાંભળી ત્રણેય માછલાઓ એકબીજા સાથે વાતચીત કરે છે। તો અનાગત વિધાતા કહે છે કે આવતીકાલે માછીમારો આવશે અને આપણને મારી નાખશે, એટલે આપણે કોઈ બીજા તળાવમાં જવું જોઈએ, એવો જે પોતાનો જે મત જે છે એ અનાગત વિધાતા નામનો માછલો રજૂ કરે છે। ત્યારે યદ ભવિષ્ય કહે છે કે માછીમારો આવશે જ, એનો પ્રમાણનો અભાવ છે, આવે કે ન પણ આવે, એટલે એમ કે જ્યારે પણ કોઈ પણ સમસ્યા આવી પડે ત્યારે તે સમસ્યાનો એ સમયે જે ઉકેલ લાવે એ જ બુદ્ધિશાળી છે, એવો જે પોતાનો જે મત જે છે એ મત યદ ભવિષ્ય નામના માછલાએ રજૂ કર્યો। ત્યારે ત્રીજો જે માછલો જ છે યદ ભવિષ્ય, એ યદ ભવિષ્ય કહે છે કે આ તો આપણા બાપ દાદાઓનો તળાવ છે, એટલે આપણે
આ તળાવને છોડીને જવું જોઈએ અને ભવિષ્યમાં જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. ભલે આપણે બીજી જગ્યાએ જઈએ તો પણ એ થવાનું જ છે, અને જે નથી થવાનું એ નથી જ થવાનું, પણ જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. એટલે કે આપણે ચિંતા કરવાની નહીં અને આપણે અહીં જ રહેવાનું છે. ત્રણેય માછલાએ પોતપોતાનો જે નિર્ણય જે છે એ નિર્ણય રજૂ કર્યો. ત્યારે અનાગત વિધાતા તો એ જ રાત્રે બીજા તળાવમાં જતો રહે છે. જ્યારે પેલો પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય તળાવમાં જ રહે છે. બીજા દિવસે પોતાના કહેવા મુજબ માછીમારો ત્યાં આવે છે અને તળાવમાં જાળ ફેંકે છે. એ જાળમાં પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય બંને ફસાય છે. પરંતુ પ્રત્યુત્પન્ન મતિ પોતાના નામ પ્રમાણે એણે સમાધાન કર્યું કે જાળમાં ફસાઈ જાણે પોતે મૃત્યુ પામ્યો છે એ રીતને પરી રહ્યો. એટલે માછીમારોને એમ થયું કે આ માછલી મૃત્યુ પામી છે, એટલે એને પકડીને કાંઠા પર ફેંકી. જ્યારે એને નદી કાંઠે ફેંકવામાં આવે છે ત્યારે પ્રત્યુત્પન્ન મતિ ખૂબ જ ઊંડા પાણીમાં કૂદકો મારીને જતો રહે છે. જ્યારે યદ ભવિષ્ય કોઈ પણ પ્રયત્ન કર્યો નહીં અને માછીમારો એને પકડીને મારી નાખ્યો. એટલે જ કહેવાય છે કે યદ ભવિષ્ય એટલે કે જે ભવિષ્યના સહારે બેસી રહે છે એ હંમેશા વિનાશ પામે છે. તો આપણે હવે પાઠ તરફ આગળ વધીએ. પાઠનું ભાષાંતર જોઈએ. તમે ચિત્ર પણ જોઈ શકો છો. પૂરા એકસ્મિન જલાશયે, પૂરા એટલે કે પહેલા, એકસ્મિન એટલે કોઈ એક, જલાશય જલાશય એટલે કે તળાવમાં, જલાશય શબ્દ છે એમાં એ પ્રત્યે છે ગુજરાતીમાં માં, એટલે અહીં જે છે આ જે જલાશય શબ્દ જે છે એમાં સપ્તમી વિભક્તિ એક વચન લાગુ પડ્યો છે. પહેલા કોઈ એક તળાવમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતિહ યદ ભવિષ્ય ચેટી. હવે યદ ભવિષ્ય ચેટી શબ્દ છે આપણે એની સંધિ છૂટી પાડીએ તો અડધો જે સ જે છે એનું આપણે શું કરશું, વિસર્ગ પ્લસ ચ પ્લસ ઇતિ, એટલે શું થશે, યદ ભવિષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ. ત્રયો ત્રયો એટલે ત્રણ, મત્સ્ય એટલે નર માછલા, વસંતિસ્મ વસંતિ, વસ ધાતુમાં અંતિ પ્રત્યે લાગેલો છે. હવે અંતિ પ્રત્યે જે છે એ વર્તમાનકાળ પરસ્મે પર અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે, બરાબર. પરંતુ પાછળ સ્મ આપેલો છે એટલેનો અર્થ આ જે વર્તમાનકાળનું ક્રિયાપદનું રૂપ હોવા છતાં સ્મના કારણે અર્થ સામાં થાય છે, ભૂતકાળમાં થાય છે. તો વસંતી સ્મ જે છે આપણે સ્મનો પ્રયોગ કરીએ તો શું બનશે, ભૂતકાળમાં પહેલાં અ મૂકવાનું, પછી ધાતુ લેવાનું વસ, અને અંતિ પ્રત્યે છે પરસ્મે પર અન્ય પુરુષ બહુવચનો, તો આપણે ભૂતકાળ પરસ્મે પર અન્ય પુરુષ બહુવચનો પ્રત્યે લેવાનો છે અન, બરાબર. એટલે શું બનશે, અ વસન. એટલે પહેલી જે વાક્ય જે છે પહેલું વાક્યનું ભાષણ આ રીતના થશે, પહેલાં કોઈ એક તળાવમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય એમ ત્રણ નર માછલા રહેતા હતા. અઠા કદાચિત, અઠ એટલે હવે, કદાચિત એટલે ક્યારેક, તમ જલાશયમ, તમ એટલે તે જલાશયમ, જલાશયમ એટલે જળાશયને, દૃષ્ટવા દૃષ્ટવા એટલે જોઈને, અહીં ત્વા પ્રત્યે લાગેલો છે એટલે ત્વા પ્રત્યે એ સંબંધક ભૂત ક્રુડનનું રૂપ બને છે. ત્વા ઇત્વા અને ય સંબંધક ભૂત ક્રુડના પ્રત્યે છે, એટલે દૃષ્ટવા શબ્દમાં ત્વા પ્રત્યયના કારણે સંબંધક ભૂત ક્રુડનનું રૂપ બને છે. ધીવ્રેહ, ધીવ્ર એટલે માછીમારોએ, ઉક્તમ ઉક્તમ એટલે કહ્યું, અહો બહુ મત્સ્યો અયમ હદ્ર, અહો એટલે અરે, સંડી છૂટી પાડીએ, બહુ મત્સ્યો અયમ, તો બહુ મત્સ્યો જે છે
ओ जे छे एनी जगह आपणे विसर्ग करीशुं अने अवग्रह जे छे अवग्रहनी जगह आपणे अ मूकीशुं એટલે સંધિ છૂટી પર શું બનશે બહુમત્સ્ય પ્લસ અયમ બહુમત્સ્ય એટલે કે ઘણા માછલાવાળું અયમ એટલે આ અદ્ર એટલે કે તળાવ આ જે તળાવ જે છે એ ઘણા માછલાવાળું છે કદાચિદ અપિન અસ્માભ્ય અન્વેષિતમ કદાચિત એટલે ક્યારે અપી એટલે પણ ન એટલે નહીં અસ્માભિન એટલે કે આપણે અન્વેષિત એટલે શોધ્યું આપણે ક્યારે પણ આ તળાવને જોયું નથી તદર્ધ આહાર વૃત્તિ સજ્જતા તદ પ્લસ અધ તદ એટલે તો અધ એટલે આજે આહાર વૃત્તિ આહાર વૃત્તિ એટલે ભોજનની વ્યવસ્થા સજ્જતા સજ્જતા એટલે થઈ ચૂકી છે આજે તો આહારની એટલે કે ભોજનની વ્યવસ્થા થઈ ચૂકી છે સ્વ સ્વ એટલે આવતીકાલે અત્રાગમ્ય અત્રાગમ્ય શબ્દ છે અત્રાગમ્ય શબ્દને આપણે સંધિ છૂટી પાડીએ તો શું બનશે અત્ર પ્લસ આગમ્ય અત્ર એટલે અહીં આગમ્ય એટલે કે આવીને હવે અહીં જે ય જે પ્રત્યય જે છે મેં તમને આગળ પણ કહી છે કે ત્વા ઇત્વા અને ય સંબંધક ભૂત ક્રુડનનો પ્રત્યય છે એટલે આગમ્ય શબ્દમાં પણ સંબંધક ભૂત ક્રુડન બનશે મત્સ્ય કુર્માદયો મત્સ્ય એટલે કે માછલી કુર્માડો એટલે કે કાચબા માછલી અને કાચબાઓને વ્યાપાદિતવ્યા એટલે મારી નાખીશું ઇતિ એટલે એમ નિશ્ચય એટલે નિશ્ચય કર્યો તો આજે પહેલો જે પેરેગ્રાફ છે એનું ભાષાંતર આવી નડશે પહેલાં કોઈ એક તળાવમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્ય એમ ત્રણ નર માછલા રહેતા હતા હવે ક્યારેક તે તળાવને જોઈને માછીમારો બોલ્યા અરે આ તળાવ ઘણા માછલાઓવાળું છે આપણે ક્યારે પણ આ તળાવને જોયું નથી આજે તો આહારની વ્યવસ્થા થઈ ચૂકી છે આવતીકાલે અહીં આવીને માછલા અને કાચબાઓને પકડીને મારી નાખીશું એમ નિર્ણય કર્યો એવો નિશ્ચય કર્યો ત્યાર પછી અઠ તેશામ તટ કુલિશોપમ અઠ એટલે હવે તેશામ એટલે તેમનું કોનું પેલા જે માછીમારો જે છે એમનું તટ કુલિશોપમ તટ પ્લસ કુલિશોપમ તટ એટલે તે કુલિશોપમ એટલે વજ્રની ઉપમા આપી શકાય તેવું વજ્ર એટલે કે ભગવાન ઇન્દ્ર જે છે એ ઇન્દ્રનું જે અસ્ત્ર જે છે એ અસ્ત્ર એટલે કે વજ્રની ઉપમા આપી શકાય તેવું વચનમ વચનમ એટલે વચનની સમાકણ્યમ સમાકણ્ય એટલે કે સાંભળીને અહીં પણ ય પ્રત્યય છે ય પ્રત્યય સંબંધક ભૂત ક્રુડનનું રૂપ બનશે મત્સ્ય મત્સ્ય એટલે કે માછી માછલાઓ પરસ્પરમ પ્રાહુ પરસ્પરમ એટલે એકબીજાને પ્રાહુ પ્રાહુ એટલે કહ્યું શ્રુતોડયમ દિવરાલાપ સંધિ છૂટી પાડે શું બનશે શ્રુત પ્લસ અયમ દિવરાલાપ એટલે માછીમારની વાતચીત માછીમારોની આ વાતચીત સાંભળી અધુના અસ્માભ્ય કિમ કર્તવ્યમ અધુના એટલે કે અત્યારે અસ્માભ્ય એટલે કે આપણે કિમ એટલે શું કર્તવ્યમ એટલે કરવું જોઈએ અહીં જે છે તવ્ય પ્રત્યય છે તવ્ય તવ્યા અને તવ્યમ જ્યારે પ્રત્યય હોય ત્યારે વિદ્યટ કુદંડ બને છે એટલે કર્તવ્યમ શબ્દમાં વિદ્યટ કુદંડ લાગુ પડે છે તત્ર અનાગત વિધાતા નામ તત્ર એટલે ત્યાં અનાગત વિધાતા નામ અનાગત વિધાતા નામનો મત્સ્ય મત્સ્ય એટલે માછલો પ્રાહ પ્રાહ એટલે બોલ્યું નૂનમ પ્રભાત સમયે નૂનમ એટલે ખરેખર પ્રભાટ સમયે એટલે
સવારના સમયમાં. સમય શબ્દ જે છે, સમય શબ્દમાં એ પ્રત્યય લાગેલો છે અને ગુજરાતીમાં માં એટલે અહીં સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ બનશે. ધીવરાહ, ધીવરા એટલે માછી મારો. અત્ર આગમ્ય, અત્ર આગમ્ય, અત્ર એટલે અહીં, આગમ્ય એટલે કે આવીને. મત્સ્ય સંશયમ, મત્સ્ય સંશયમ એટલે માછલાઓનો નાશ. કરિષ્યંતિ, કરિષ્યંતિ અહીં શ્યંતિ પ્રત્યે છે. કરિષ્યંતિ એટલે કરશે, એટલે અહીં જે છે એ ભવિષ્ય, ભવિષ્યકાળ લાગુ પડશે. ભવિષ્યકાળ પરસ્મે પર અન્ય પુરુષ બહુ વચન. ઇતિ મમ મનસી વર્તતે, ઇતિ એટલે એમ, મમ એટલે મને, મનસી એટલે મનમાં, વર્તતે એટલે લાગે છે, એવું મને લાગે છે. તત નહ યુક્તમ, તત એટલે તો, ન એટલે આપણે, નહીં. યુક્તમ યોગ્ય, સાંપ્રતમ, સાંપ્રતમ એટલે અત્યારે. ક્ષણમ અપી, ક્ષણમ અપી એટલે એક ક્ષણ, અપી એટલે પણ. અત્ર, અત્ર એટલે અહીં. અવસ્થાતુમ ટકી રહેવું અથવા તો ઊભા રહેવું. તો અહીં એક ક્ષર પણ રહેવું યોગ્ય નથી. અસ્માભિહો રાત્રો, અસ્માભિહો એટલે આપણે, રાત્રો એટલે રાત્રે, એવો એટલે જ, આપણે રાત્રે જ. કિશ્ચિત, કિશ્ચિત એટલે કોઈ. સમીપમ સરહ, સમીપમ એટલે નજીકના. સરહ, સરહ એટલે પણ તળાવ. આગળ પણ આપણે જોઈ ગયા કે હદ્રહ સરહ વગેરે નો અર્થ થાય છે તળાવ, એટલે સમાનાર્થી શબ્દમાં પણ આવી શકે. ગંતવ્યમ, ગંતવ્યમ એટલે જવું જોઈએ. આપણે રાત્રે જ કોઈ નજીકના તળાવમાં જવું જોઈએ. અહમ તાવટ, અહમ એટલે હું, તાવટ એટલે તો. જલાશયાંતરમ, જલાશયાંતરમ એટલે બીજા તળાવમાં. ગચ્છામી, ગચ્છામી એટલે જાઉં છું. અહીં ગચ્છામી જે શબ્દ છે, ક્રિયાપદનું રૂપ જે છે, એમાં ગચ્છ ધાતુ છે અને એમાં મી પ્રત્યય લાગ્યો છે. મી પ્રત્યય વર્તમાનકાળ પરસ્મે પર ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. તો આપણે આ પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. હવે તેમનું વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓ એકબીજાને કહ્યું. આ માછીમારાની વાતચીત સાંભળી અત્યારે આપણે શું કરવું જોઈએ? ત્યાં અનાગત વિધાતા નામનો માછલું બોલ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવશે અને માછલાઓનો નાશ કરશે એવું મને લાગે છે. તો અહીં એક પણ ક્ષણ ટકી રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના તળાવમાં જવું જોઈએ. હું તો બીજા તળાવમાં જાઉં છું.